करजन તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા પૂરગ્રસ્ત લોકોને સહાય આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું। નર્મદા નદીમાં આવેલા ઘોડાપુરના પગલે કરજન તાલુકાના નદી કિનારે આવેલા ગામોમાં જે નુકસાન થયું હતું તે નુકસાનના વળતર માટે સહાય આપવાની માંગ સાથે કરજન તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને કરજન પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। તાલુકા સેવા સદન સંકુલ કોંગી અગ્રણીઓના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આવેદનમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમમાંથી એક સાથે 23-26 દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા હતા। 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે સરકારની અણઆવડતને લીધે થયેલ છે એવા આક્ષેપો કર્યા હતા। કરજણ તાલુકાના પડા, લીલાપરા, નાની કોરલ, મોટી કોરલ, આલમપુરા, સગડોર, નવી શાયર, જૂની શાયર, લીલોડ, રાસોડ, ઓજ, પુનિયાદ, પાછાપુરા, સોમજ, ડેલવાડા ગામોમાં રહેતા ખેડૂતોનો તૈયાર પાક સદંતર નિષ્ફળ ગયો હોવાના આક્ષેપો કર્યા હતા, તેમજ ખેતીમાં ઢોવાણ થયું હોવાનું પણ આવેદન પત્રમાં જણાવ્યું હતું। સાથે સાથે પશુધન પણ નાશ પામેલ હોવાના પણ આક્ષેપો કર્યા હતા। ખેડૂતોની હાલત ખૂબ જ ગંભીર બની હોવાનું જણાવ્યું હતું। નર્મદાના કાંઠાના રહીશોના મકાનમાં પણ પાણી ભરાઈ જતા ઘર વખરીનો સામાન સદંતર નાશ પામ્યો હોવાનું જણાવ્યું હતું। કેટલાક કુટુંબો પાસે કોઈ ચીજ વસ્તુ નથી અને નર્મદા કાંઠાના વિસ્તારમાં આ ગરીબ મજૂરિયાત વર્ગને 2 માસ સુધી મજૂરી મળે તેમ ન હોય તેઓ માટે પણ તાત્કાલિક અસરથી જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવા ઝડપી કાર્યવાહી થાય તે જરૂરી હોવાની માંગ કરી હતી। કેટલાક કુટુંબોની હાલત પણ કફોડી બની છે, તેમની પાસે ઘરમાં કોઈ ચીજ વસ્તુ નથી અને સરકાર તરફથી ખેડૂતો માટે જે સહાય જાહેર કરવામાં આવી છે તે ખેડૂતોની કુર મશ્કરી સમાન હોવાના આક્ષેપો કર્યા હતા, જેથી સરકાર દ્વારા પૂરગ્રસ્તો તથા ખેડૂતો માટે સહાય માટે મોટું પેકેજ જાહેર કરી તાત્કાલિક સહાય મળે તે રીતે આયોજન કરવાની માંગ કરી હતી। આવેદન પાઠવવાના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોળા, વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠન પ્રભારી માનસિક ડોડિયા, કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ પિન્ટુ પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અભિષેક ઉપાધ્યાય, કોંગ્રેસ અગ્રણી ભરત અમીન, ભાસ્કર ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુલજાર દીવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ। સરદાર સરોવર નર્મદા ડેમની અંદર જે પાણી છોડવામાં આવ્યું 19 લાખ ક્યુસેક જેટલું પાણી એકદમ જ અચિંતું લોકોને જે પ્રમાણે સમય આપવો જોઈએ સમય આપ્યા વગર છોડી અને ઘણા લોકોની અંદર ઘણા લોકોને ખેડૂતોને ઘર વકરીના સામાનને કરજણ અને સિનોર તાલુકામાં ખૂબ મોટું નુકસાન થયું છે। આપ સૌ જાણો છો તેમ અમે ત્યાં વિસ્તારમાં પણ મુલાકાત કરી હતી અને પ્રજામાં જે ખૂબ મોટો આક્રોશ છે, જે પ્રમાણે સહાય ચૂકવવામાં આવી છે એ બિલકુલ નહીવત કે જેને ખેડૂતને કોઈ કામ લાગે એમ નથી અને જે માણસ 1 હેક્ટરે 25,000 રૂપિયા એટલે વિંગે આશરે 4-5 હજાર રૂપિયા એટલે બિલકુલ પશુધનને નુકસાન જે થયું છે એમાં પણ કામ ના લાગે, ઘર વકરીમાં પણ નુકસાન થયું છે એમાં પણ કામ ના લાગે અને ખૂબ મોટું નુકસાન ખેડૂતોને છે। એટલે સહાય વધારવા માટે અને જે અધિકારીઓની જેની બિનજવાબદારીને કારણે આજે જે લોકોને ભોગવવાનું આવ્યું છે એની સામે કાર્યવાહી થાય એના માટે અમે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી એક આવેદન પત્ર સુપ્રત કર્યું છે અને આવનાર સમયમાં જો યોગ્ય નિકાલ નહીં આવે તો કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપીને જરૂર આંદોલન અમે નર્મદા પૂરના કારણે 3 જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે, વડોદરા, નર્મદા અને ભરૂચ, અને જે રીતે 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે એક બાજુ મુખ્યમંત્રી પાણીના વધામણા કરતા હતા અને એ જ સમયે 23 દરવાજાઓ ખોલી નાખેલા ત્યારે આ સરકારને આની ગંભીરતાનો ખ્યાલ નહોતો કે 23 દરવાજા ખોલ્યા પછી નીચાણના વિસ્તારોમાં શું હાલત થવાની છે। આટલી બેજવાબદાર સરકારના કારણે ત્રણેય જિલ્લા પાણીમાં ડૂબી ગયા અને એના કારણે જે નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ કરવા માટે ખાસ રાહત પેકેજની માંગણી કોંગ્રેસે કરેલી હતી। 21 તારીખનું અલ્ટિમેટમ ભરૂચમાં અમે આપેલું હતું અને 21એ પેકેજ જાહેર નહીં કર્યું તો 22મી તારીખે અનશન ઉપર કલેક્ટર કચેરી ભરૂચ ખાતે અમે બેઠા અને ત્યાંથી અમારી અટકાયત કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા। ત્યાં પણ અમે અમારું અનશન ચાલુ રાખ્યું અને રાતના 10 વાગ્યે જ્યારે પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે એ પેકેજ છેતરામણું હતું, અપૂરતું હતું, ખેડૂતોને હેક્ટરે 2 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે તેની સામે માત્ર 8,000 રૂપિયા જેટલું પેકેજ આપી અને એમાં પણ 2 હેક્ટરની મર્યાદા જે મોટા ખેડૂતો છે
એને તો રોવાનો વારો આવ્યો છે, એ ઊભા કેવી રીતના થશે એનો આજે એક પ્રશ્ન છે. અને ખેડૂતોની ચિંતા કરતી સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી કે એના મંત્રીઓના પેટનું પાણી નથી હલતું. આજે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતની અંદર આવે છે, ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂત પ્રતિનિધિઓ એમને મળવા માટે ઈચ્છુક છે, પણ આજ દિન સુધી પ્રધાનમંત્રીના જન્મદિવસના કારણે આ જે ઘટના બની છે અઘટિત ઘટના છે, ત્યારે એની અંદર પ્રધાનમંત્રી કંઈક બોલે અને લોકોને આશ્વાસન મળે અને રાજ્ય સરકાર એમાંથી કંઈક એમની વાત માની અને ફરી આ જે પેકેજ જાહેર કર્યું છે એમાં પુનઃ ફેરવિચારણા કરીને એમાં વધારો કરે. આજે અમે કલેક્ટરશ્રી વડોદરા, ભરૂચ અને નર્મદાને પણ જાણ કરી છે કે કેશ ડોલ્સની સહાય તાત્કાલિક સ્થળાંતરના સ્થળે ચૂકવવાની હોય છે, પરંતુ 9-9 દિવસ થયા પછી પણ એ કેશ ડોલ્સની સહાય આજે પણ ઘણા પરિવારોને મળી નથી. અને હું સરકારને પડકાર ફેંકવા માંગુ છું કે જો તમે તાત્કાલિક સહાય ચૂકવી હોય તો એના આધાર પુરાવા, બેંકના ખાતાઓ, તમે સ્ટેટમેન્ટો જાહેર કરો. આવી જૂઠી સરકારની સામે કોંગ્રેસ ક્યારેય ઝૂકવાની નથી અને આગામી દિવસોમાં જન આંદોલન ઊભો કરી જન જાગૃતિ થકી આ સરકારને ખુલ્લી પાડવાનું કામ કરશે. જે રીતે નર્મદાનો જે વિસ્તાર છે એ નર્મદાના વિસ્તારમાં ગરુડેશ્વરમાં ક્યારેય પાણી પૂરના ભરાયા નથી, અને જે આ પૂરના પાણી ભરાયા એનું માત્ર ને માત્ર કારણ વિયરકમ કોઝવે જે ગરુડેશ્વરનો બનાવ્યો. આજે ભરૂચની અંદર, ભાડભૂતની અંદર પણ જે કોઝવેનું કામ શરૂ થવાનું છે, ત્યારે આવી જ રીતે સરકાર બે દરકારી રાખશે તો આ ત્રણેય જિલ્લાઓ પાણીની અંદર ગમે ત્યારે ડૂબી જશે, એની કોઈ સલામતી નથી. અને સરદાર સરોવર ડેમ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે એનો મુખ્ય હેતુ પૂર નિયંત્રણનો હતો, પરંતુ ડેમના દરવાજા લાગી ગયા પછી આ વિસ્તારના ખેડૂતોને કે આ વિસ્તારના લોકોને એમ હતું કે હવે આ રેલ ભૂતકાળ બની જશે, પરંતુ આ અણધડ સરકારના ગેરવહીવટના કારણે, અણઆવડતના કારણે દર વર્ષે પૂર આવે છે આ ડેમ બની ગયા પછી. અને એના માટે જવાબદાર હોય તો માત્ર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી માટેનો જે તાયફો કર્યો અને એમાં 5,000 કરોડથી પણ વધારેનું નુકસાન આ વિસ્તારના ખેડૂતોને, ખેત મજૂરોને, વ્યાપારીઓને, શ્રમજીવીઓને, રહેણાંકના ઘરોને થયેલું છે, ત્યારે પ્રધાનમંત્રી આજે સંવેદનશીલ ખરા અર્થમાં હોય તો આજે એમની જન્મદિનની રિટર્ન ગિફ્ટ આ વિસ્તારના પીડિત પરિવારોને આપીને જાય એવી અમારી માગણી છે.